প্রশ্নের জ্ঞান দিব আজকে আমরা দেখছি ধরন ক্লাস বিষয় কম্পিউটার পাঠ নম্বর 2 পাঠ নাম আছে উইন্ডোজ এবারে ইস আপনি সবচেয়ে পেলা আছে উইন্ডোজ দিয়ে চালু করা কম্পিউটার চালু করো ক্যারি উইন্ডোজ এর মেলে চালু হয়েছে কম্পিউটার চালু করো তুমি সবচেয়ে পেলা কম্পিউটার চালু করে দিতে পারছো যে সিপিইউ আছে সিপিইউ এর মেশিন পেলা পেলা পাওয়ার কানেক্ট করো পসিবল কম্পিউটার চালু হয়েছে না হ্যাঁ পছে কম্পিউটার চালু ক্যারি উইন্ডোজ এর মেলে চালু থাকে છે તમને સ્ક્રીન પર ઘણા નાના નાના ચિત્ર જોવા મળે છે આ વિન્ડોઝ નો મુખ્ય સ્ક્રીન છે જેને શું કહે છે દેખો વિન્ડોઝ ના નાના નાના ચિત્ર આઇકોન એ શું કહે છે ચિત્ર જે ડેસ્કટોપ પર મે કોમ્પ્યુટર છે કોમ્પ્યુટર પર પણ ફોલ્ડર માં લાગતો હોય એ બધા શું છે નાના નાના ચિત્ર જોવા મળે છે શું જોવા મળે છે નાના નાના ચિત્ર કેને શું કહે છે દેખો એસ્ટ તમે લોકો વિડિયો સી કોમ્પ્યુટર સ્કૂલ માં કોમ્પ્યુટર તમે પ્રેક્ટિકલ કરતા હોય જે યુ હોય છે એને શું કહેવાય છે ડેસ્કટોપ આગળ જોઈએ છે માઉસ પોઇન્ટર તમે લોકો માઉસ જોયું હશે હા માઉસ પેડ પર તમે જ્યારે માઉસ ખસેડો ત્યારે સ્ક્રીન પર તમને એક નાનો એરો કશું દેખાશે તમારે શું દેખાશે નાનો એરો નાનો એરો કેવો આવે જોયેલા જે નાનો એરો આ ટેબ પર આનો એરો હોય છે આખી છે માઉસ નો એરો માઉસ પેડ પર તમે જ્યારે માઉસ ખસેડશો ત્યારે સ્ક્રીન પર તમને નાનો એરો ખસેડતો જોવા મળશે તમે જ્યારે માઉસ પેડ પર ખસેડશો તો તમને શું જોવા મળશે માઉસ નો એરો આ એરો શું કહે છે માઉસ પોઇન્ટર આ એરો શું કહે છે માઉસ પોઇન્ટર કહેવામાં આવે છે પરિસમ પૂછે આ એરો ખાલી જગ્યા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે માઉસ પોઇન્ટર એના પછી શું આપણે આવવાનું માઉસ પેડ ઉપર માઉસ ખસેડો તે મુજબ ડેસ્કટોપ ઉપર માઉસ પોઇન્ટર પણ ખસે માઉસ પેડ તમે ખસેડશો તો એને સાથે શું થશે માઉસ પોઇન્ટર પણ ખસેડ હલકો તમને જોવા મળશે આગળ માઉસ ને ડાબી જમણે ખસેડો તો ડેસ્કટોપ પર માઉસ પોઇન્ટર પણ ડાબી ને જમણે ખસેડ તમે માઉસ ની જેમ ખસેડશો એ કે ડાબે તો ડાબે જમણે ખસેડો જમણે ખસેડો તે મુજબ માઉસ એ એકદમ કાર્ય કરતો રહે છે એના પછી જો માઉસ માઉસ નીચે ખસેડો તો ડેસ્કટોપ પર માઉસ પોઇન્ટર પર નીચે ખસે માઉસ તમે નીચે કે ઉપર લઈ જાઓ કે કે મુજબ માઉસ કેનું કાર્ય કરતું હોય છે ચલો હવે જોઈશું આપણે આઇકન ડેસ્કટોપ પર ઉપર નાના નાના ચિત્રો શું કહે છે આઇકન હવે હું તમને આઇકન બતાવું છું આઇકન કોને કહેવાય આ દેખાય છે નાના નાના ચિત્રો આ બધા શું છે આઇકન શું છે આઇકન ડેસ્કટોપ પર નાના નાના ચિત્ર શું કહે છે આઇકન હવે એના પછી આપણે આગળ જઈએ છીએ દરેક આઇકન વિન્ડોઝ એક એક પ્રોગ્રામ શું છે પરકી દરેક આઇકન વિન્ડોઝ એક એક શું છે પ્રોગ્રામ નો પરકી છે જેમ કે પેન્ટર પેન્ટર નો કે શું થાય છે પેટર્ન ઉપર કે કે આપણે ચિત્ર દોરવા માટે રન થવા માટે આપણે સારું જે કરીએ છીએ પેટર્ન એના પછી જે નોટ પેડ નોટ પેડ ઉપર શું થાય કોઈ પણ આપણે લખાણ લખવું હોય કોઈ પણ આપણે શું લખવું હોય લખાણ લખવું સારું જે કરીએ છીએ નોટ પેડ એના પછી કે કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટર ઉપર શું થાય છે કે આપણે કોઈ પણ ગણતરી કરી હોય કોઈ પણ આપણે શું કરીએ ગણતરી કરી હોય તો આપણે સારું જે કરીએ છીએ કેલ્ક્યુલેટર ઉપર યા એવા બધા પ્રોગ્રામ આપણે વિન્ડોઝ માં આવેલા છે તે નો ઉપયોગ કરીએ જી એના પછી છે ટાસ્ક બાર ડેસ્કટોપ ની નીચે દેખા કે આરી પટ્ટી શું કહે છે ટાસ્ક બાર ડેસ્કટોપ ની આરી પટ્ટી આજો આ ડેસ્કટોપ ની નીચે પટ્ટી દેખા છે એને એને શું કહેવાય છે ટાસ્ક બાર કહે છે શું કહે છે ટાસ્ક બાર એના પછી ટાસ્ક બાર ની જમણી બાજુ સમય અને સ્ક્રીન શું કહે છે તારીખ ટાસ્ક બાર ની જમણી બાજુ એટલે આ ટાસ્ક બાર છે અને ટાસ્ક બાર ની જમણી બાજુ શું દેખાય છે તારીખ અને સમય દેખાય છે તમને તારીખ અને સમય ટાસ્ક બાર ની જમણી બાજુ તારીખ અને સમય જોઈ શકાય છે ટાસ્ક બાર ની ડાબી બાજુ એક નાનું બટન છે ટાસ્ક બાર ની ડાબી બાજુ શું છે નાનું બટન ક્યારે શું કહેવાય છે સ્ટાર્ટ શું કહેવાય છે સ્ટાર્ટ
નંબર છે કે વિન્ડોઝ માં કમાન્ડ ની યાદી ને ખાલી જગ્યા કહે છે વિન્ડોઝ માં કમાન્ડ ની યાદી ને શું કહે છે મેનુ શું કહે છે મેનુ નંબર 3 છે જ્યારે તમે ખાલી જગ્યા બટન પર ક્લિક કરશો ત્યારે સ્ટાર્ટ કરી જોવા પડશે તમે જ્યારે ખાલી જગ્યા બટન પર ક્લિક કરશો તો તમને ખાલી જગ્યા જોવા મળશે શું જો મળશે સ્ટાર્ટ બટન શું જો મળશે સ્ટાર્ટ બટન હવે નંબર 4 મેનુ પર નાનો લાઈક એરો ધરાવતા નામ પર જો તમે માઉસ પોઇન્ટર મૂકશો તો તમને શું જો મળશે સબ મેનુ શું જો મળશે સબ મેનુ મેનુ પર નાનો લાઈક એરો ધરાવતા નામ પર જો તમે માઉસ પોઇન્ટર મૂકશો તો તમને શું જો મળશે સબ મેનુ હવે છે નંબર 5 વિન્ડોઝ ને બંધ કરવા માટે સ્ટાર્ટ બટન પર ખાલી જગ્યા પર ક્લિક કરો વિન્ડોઝ ને બંધ કરવા માટે તમે શા પર ક્લિક કરશો સબ ડાઉન શા પર ક્લિક કરશો સબ ડાઉન તો વિદ્યાર્થી મિત્રો આજે આ પાઠ નંબર 2 વિન્ડોઝ એટલે આપણે પૂરો કરીએ છીએ